નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ વિટલાણી જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું લઈને આવ્યો છું મેથ્સનો પાર્ટ નંબર 4. ચેપ્ટરનું નામ છે નફો અને ખોટ. ચેપ્ટરનું નામ શું છે? તો કે નફો અને ખોટ. આની અગાઉ આપણે એક વિડીયો નફો ખોટનો જોયેલો, જેમાં મેં તમને ઘણા બધા સમ આપેલા, ઘણી બધી પેટર્ન્સ આપેલી. સો સેમ વસ્તુ આજના લેક્ચરમાં પણ આપણે જોવાના છીએ. આજના લેક્ચરમાં પણ હું તમને અલગ અલગ સમ આપીશ, અલગ અલગ પેટર્ન આપીશ. બરાબર, તમે જોઈ શકો છો કે 10 ક્વેશ્ચન છે અને 10 પેટર્ન્સ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જો પેલો દાખલો શું કહે છે કે રૂપિયા 5000 નો મોબાઈલ રૂપિયા 7000 માં વેચતા કેટલા ટકા નફો થાય? તમે સમજવાનો પ્રયત્ન કરો. આ દાખલામાં તમને પૂછવામાં શું આવ્યું છે? તો કે ભાઈ કેટલા ટકા નફો થાય, શું પૂછ્યું છે? તો કે સાહેબ આપણને પૂછવામાં આવ્યું છે કેટલા ટકા નફો થાય, એટલે કે નફાની ટકાવારી તમને પૂછી છે. બરાબર છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે, તમને પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત, મોસ્ટ ઓફ મીન્સ કે હું તો એવું કહું છું, ઘણી વખત આવું જ પૂછે છે કે ભાઈ કેટલા ટકા નફો થાય. તમને એમ નથી પૂછતા કે કેટલા રૂપિયા નફો થશે. બરાબર, તો જોઈએ આપણે. ક્વેશ્ચન એવો છે કે 5000 નો મોબાઈલ છે, તો હું એવું લખી શકું કે ભાઈ મોબાઈલ ની મૂળ કિંમત શું થાય? તો કે સાહેબ મૂળ કિંમત મોબાઈલ ની છે એ કેટલી થશે? તો કે સાહેબ 5000 રૂપિયા. બરાબર છે. પછી 7000 માં વેચો. ઓકે, તો હું એમ કહું કે સાહેબ વેકી કેટલી છે? તો કે વેકી 7000 રૂપિયા છે. મોબાઈલ ની મૂળ કિંમત 5000 અને વેચાણ કિંમત 7000 રૂપિયા. તો આપણને એટલી ખબર પડે કે 5000 નો મોબાઈલ જો 7000 માં વેચવામાં આવે તો 2000 રૂપિયા નફો થાય. હા કે ના? તો કે સાહેબ હા, 2000 રૂપિયા નો નફો થાય. પણ આપણને રૂપિયામાં નફો પૂછ્યો નથી. આપણને પૂછ્યું છે શું? તો કે આપણને એવું પૂછ્યું છે કે કેટલા ટકા નફો થાય. તો હંમેશા યાદ રાખજો કે તમારે ટકાવારી જે કાઢવાની આવશે, સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ યાદ રાખજો કે ટકાવારી મૂળ કિંમત ઉપર નીકળે. શેના ઉપર? તો કે સાહેબ મૂળ કિંમત ઉપર. તો મૂળ કિંમત કેટલી છે? તો કે 5000. તો આપણે એવું લખી શકીએ કે મોબાઈલ ની મૂળ કિંમત 5000. 5000 એ ટકા કેટલા? તો કે સાહેબ 100. હા કે ના? નફો કેટલો થયો? તો કે ભાઈ 2000. તો 2000 એ કેટલા ટકા નફો થયો, એટલે ક્વેશ્ચન. ઓકે, ચાલો ત્રી રાશિ આપણે માંડીએ. જુઓ 5000 બરાબર છે. જો સ્ત્રી રાશિ કઈ રીતે લાગશે? તો કે 5000 છે એ પેલા નહીં આવે. બરાબર છે. પેલા શું આવશે? પેલા શું આવશે? તો કે ભાઈ 2000 ગુણ્યા 100. એટલે આપણે સ્ટાર્ટિંગ કરીએ સ્ત્રી રાશિ માંડવાની. 2000 ગુણ્યા 100 ના છેદમાં 5000. 1 2 3, 1 2 3. બરાબર છે. 3 3 વહી ગયા. હવે 5 2 10, મીન્સ 5 2 10, અને આ એક વિન્ડો છે, હું અહીંયા ચડાવી દઉં, એટલે 20 થયા. બાકી તમે સીધું પણ છેદ ઉડાડી શકો કે 5 × 20 કરો એટલે 100. બરાબર. મેં શું કર્યું? અહીંયા 10 હતા, તો 5 2 10, પછી આ મીંડું કટ કરીને અહીંયા લગાડી દીધું. બરાબર છે. હવે આ 2 છે અને 20 છે, તો 20 × 2 કેટલા થાય? તો કે સાહેબ 40. હા કે ના? તો કે હા, 40% નફો થાય. એટલે કે 5000 નો મોબાઈલ 7000 માં વેચવામાં આવે તો નફાની ટકાવારી શું આવે? તો કે 40. જોઈ લેજો જવાબ આવે છે. તો કે હા સાહેબ આવે છે. છેદ પાછા જોઈ લેજો. 2000 × 100 કર્યા છે ને છેદમાં 5000 કર્યા છે. 3 મીંડા અહીંયા થઈ ગયા, 3 મીંડા નીચે થઈ ગયા. અહીંયા 5 વધ્યા છે ને અહીંયા 100 વધ્યા છે. તો 5 નો ઘડિયો બધાને આવડતો હોય કે 5 2 10, એટલે મેં અહીંયા 10 કટ કરીને 2 મૂક્યા, આમ શૂન્ય કટ કરીને સીધું અહીંયા મૂકી દીધું. 20 નો ઘડિયો જો આવડતો હોય તો બેસ છે કે 5 × 20 એટલે 100. બરાબર છે. અને 20 × 2 = 40. જવાબ તમારો ક્લિયર થાય. ઓકે, ચાલો હવે આપણે જશું નેક્સ્ટમાં. બીજો ક્વેશ્ચન એવો કહે છે કે રૂપિયા 4800 ની ઘડિયાળ છે અને વેચવાની કેટલામાં છે? તો કે 3600 માં. હવે સીધી વાત છે કે મૂળ કિંમત કરતા જયારે કોઈ પણ વસ્તુ ઓછી કિંમતમાં વેચવામાં આવે ને ત્યારે હંમેશા ખોટ થાય. મૂળ કિંમત કરતા જો વસ્તુને ઓછી કિંમતમાં વેચવામાં આવે તો હંમેશા ખોટ જાય. એટલે આપણને અહીંયા પૂછ્યું છે શું? તો કે આપણને પૂછ્યું છે ખોટ. બરાબર. હવે એ પણ ખોટની પાછી તમને પૂછી છે, તો કે ટકાવારી. સાહેબ તમને શું પૂછ્યું છે? ટકાવારી. ઓકે, ચાલો આપણે જોઈએ જઈએ. પેલા હું શું લખીશ? તો પેલા લખીશ ઘડિયાળની મૂળ કિંમત. તો ઘડિયાળની મૂળ કિંમત કેટલી છે? તો કે ભાઈ મૂળ કિંમત છે 4800 રૂપિયા. હા કે ના? ઓકે, ચાલો વેચાણમાં
મીન્સ કે વેચવાની જે કિંમત છે વેકી એ કેટલી છે? તો કે સાહેબ 3600 રૂપિયા. બરાબર છે, મૂળ કિંમત 4800, વેચાણ કિંમત 3600, બે નો તફાવત કાઢો કેટલો આવે? તો કે સાહેબ 1200 રૂપિયા. એટલે એનો મતલબ એવો થાય કે 1200 રૂપિયાની ખોટ છે અહીંયા જાય છે. કેટલા રૂપિયાની? 1200 રૂપિયાની ખોટ. મેં તમને શું કીધું કે કોઈ પણ વસ્તુની ટકાવારી કાઢવી હોય હંમેશા ત્યારે ટકાવારી નીકળે છે એના ઉપર? તો કે ભાઈ મૂળ કિંમત ઉપર. તો આપણે લખીએ 4800 એ કેટલા હોય? તો કે સાહેબ 100%. 4800 એ કેટલા હોય? 100%. તો 1200 એ કેટલા? બરાબર છે, 1200 એ કેટલા? ચાલો 1200 ગુણ્યા 100 ના છેદમાં 4800 આવે. એવી રીતે 1200 ગુણ્યા 100 ના છેદમાં 4800. ચાલો 1 0 2 0 1 0 2 0 ઉડી ગયા. હવે 12 નો ઘડિયો બોલો. 12 1 12, 12 2 24, 12 3 36 અને 12 4 48. તો અહીંથી 12 કટ થયા, અહીંથી 48 કટ થયા, ને અહીંયા એવું શું? તો કે 4. અહીંયા 100 છે ને અહીંયા 4 છે, તો 25 ગુણ્યા 4 કરો એટલે 100 થાય. તો અહીંયા 4 અને 100 બે કટ કરી નાખો ને અહીંયા શું આપીશું? 25. શું આપીશ? 25. તો આપણો જવાબ શું આવે? 25%. બરાબર, હા કે ના? તો કે સાહેબ હા, જોઈ લઈએ આપણે. ચાલો 25% ખોટ આવી ગઈ. તો કે ઓકે, ચાલો ક્લિયર થયું. પેલો દાખલો શેનો હતો? તો કે નફાની ટકાવારીનો. બીજો દાખલો શેનો છે? તો કે ખોટની ટકાવારીનો. ઓકે ચાલો, હવે ત્રીજા દાખલા ઉપર આપણે જઈએ કે ભાઈ કોઈ વસ્તુ છે ઈ 1650, બરાબર છે. શું આપ્યું છે આપણને? 1650, બરાબર છે. 1650 માં વેચતા વેપારીને 10% નફો થતો હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી? એટલે અહીંયા તમારે શોધવાનું છે વસ્તુની મૂળ કિંમત. શું શોધવાનું? વસ્તુની મૂળ કિંમત. ફરીથી કહી દઉં કે તમને વેચાણ કિંમત અહીંયા આપી છે કે કોઈ વસ્તુ 1650 માં વેચતા વેપારીને 10% નફો થાય. હવે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો કે હું તમને એમ કહું કે ધારો કે વસ્તુની મૂળ કિંમત 100 રૂપિયા હોય. કેટલી હોય? 100 રૂપિયા. એમાં તમે 10% નફો ચડાવો, બરાબર છે, તો કેટલા થાય? તો કે સાહેબ 110%. હા કે ના? બરાબર છે, સમજવાનો પ્રયત્ન કરજો કે 100 રૂપિયાની વસ્તુ છે, બરાબર છે, એમાં તમે 10% નફો ચડાવો એટલે આવે કેટલા? તો કે 110%. હવે 110% એ તમને 1650 આપ્યા છે. યાદ રાખજો, 100% એ નથી આપ્યા. કેટલા આપ્યા? તો કે સાહેબ 110% એ તમને આપેલા છે 1650. બરાબર છે. અને હવે તમને માંગ્યું છે કે ભાઈ વસ્તુની મૂળ કિંમત કેટલી? મૂળ કિંમત એટલે શું? તો કે સાહેબ 100% એ કેટલા? 100% એ કેટલા? બરાબર છે, જોઈ લઈએ. ચાલો આપણે 100 × 1650 ના છેદમાં 110. બરાબર છે, હવે છેદ ઉડાડીએ આપણે. તો જો મને એટલી ખબર પડે કે છેદ ઉડાડવા હોય ને તો 100 અને 110 છે ને એ બે 5 ને વડે ઉડી શકે. બરાબર છે, જો 5 × 20 કરો તો 100 થાય? તો કે હા સાહેબ થાય. બરાબર છે, પછી 110 ને 5 વડે ઉડાડો. બરાબર છે, તો જો 110 ને 5 વડે ઉડાડીએ તો જો 5 × 2 = 10, 1 વહી દો. તો કે હા, બરાબર છે. અને 1 ને 0 કેટલા થાય? તો કે 10, એટલે 5 × 2 = 10, 22 આવ્યા. તો 5 × 22 કરો એટલે 110 થાય. જો એમ ન આવડે તો પછી સાઈડ માં કરવું પડે આવી રીતે. બરાબર કે 5 × 2 = 10, 1 વહી દો, મીંડું ઉતાર્યું, 5 × 2 = 10, બરાબર 0 0, શું આવ્યું? 22. હવે હવે તમારે એ જોવું પડે કે હજી આનું શોર્ટ થાય? તો કે હા થાય. જો 2 ઉડાડો 2 = 10 = 20, અને 2 × 11 કરો તો 22 થાય. હા, હવે હવે આપણે એ જોઈએ કે 1650 ને 11 વડે આપણે ઉડાડી શકશું કે નહીં. ચાલો જોઈ લઈએ આપણે. આપણે કેના વડે ઉડાડવાના છે? તો કે 11 વડે. 1650 × 11 = 11, 11 × 1 = 11, વધ્યું શું? તો કે 5. 16 માંથી 11 જાય તો કેટલા વધે? 5. 5 નીચે ઉતારું. ઓકે, આ નીચે ઉતાર્યા. 11 × 5 = 55,
એટલે અહીંયા શૂન્ય શૂન્ય આવી ગયો અને આ શૂન્ય ને હું સીધું અહીંયા મૂકી દઉં એટલે 150, એટલે 11 × 150 કરો તો 1650 આવે. તો 11 ઉડી ગયા, અહીંથી ઉડી ગયા 1650, અહીંયા લખશું આપણે 150 બરાબર. 150 × 10 શું થાય? તો કે સાહેબ 1500. શું થાય? 1500. તો જોઈ લઈએ આપણે જવાબ, વસ્તુની મૂળ કિંમત 1500 આવે છે કે નહીં. હા આવે છે. રેડી? તો દાખલો સમજવાનો પ્રયત્ન કરજો. તમને આ 110% એ 1650 આપેલા છે, 100% એ આપેલા નથી. 100% એ મૂળ કિંમત તમારે શોધવાની છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. કે કોઈ વસ્તુ 1530 માં વેચતા વેપારીને 10% ખોટ થતી હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી? એટલે અહીંયા પણ પાછી આપણે વસ્તુની મૂળ કિંમત શોધવાની થાય. આગળનો દાખલો છે ને નફા વાળો હતો, આ દાખલો જે છે એ ખોટ વાળો છે. તો આપણે જોઈએ કે માની લ્યો કે વસ્તુની મૂળ કિંમત 100%, 10% ખોટ જાય. ચલો માઇનસ કરું કે 10% ખોટ. તો આવ્યા કેટલા? તો કે સાહેબ 90%. હવે 90% એ તમને શું આપ્યું છે? 1530. એટલે 90% એ તમને આપેલું છે 1530 બરાબર છે. તમારે શોધવાનું શું છે? તો કે વસ્તુની મૂળ કિંમત, એટલે કે 100% એ કેટલા બરાબર. આપણે ત્રિરાશી માંડીએ, 100 × 1530 ના છેદમાં 90. મીંડું પેલા અહીંથી આપણે જવા દઈએ બરાબર છે. હવે 1530 ને 9 વડે ઉડાડવાની ટ્રાય કરીએ. ચાલો જોઈએ, 1530 × 9, 9 × 1 = 9. 15 માંથી 9 જાય તો 6 વધે 3, નીચે ઉતારો બરાબર છે. 9 ના ગણિયામાં 63 આવે તો કે આવે સાહેબ 9 × 7 = 63. માઇનસ કરો તો 0 0, આ 0 ઉપર લઈ લ્યો. તો 9 વડે 1530 ને ઉડાડો તમને, અહીંથી 9 કટ થાય, અહીંથી 1530 કટ થાય અને અહીંયા આવે 170. શું આવે? 170. હવે 170 × 10 એટલે શું થાય? 1700. તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? તો કે સાહેબ 1700. જોઈએ આપણે જવાબ આવે છે. હા ક્લિયર. ઓલામાં નફા વાળું હતું, આમાં શેનું વાળું છે? ખોટ વાળું. ચાલો નેક્સ્ટ. મોહન કોઈ એક સાયકલ 3200 માં ખરીદે છે, ઓકે, 15% નફો લઈ રવિકુમાર ને વેચે છે. ઓકે, રવિકુમાર 25% નફો લઈ આલિયાને વેચે છે, તો આલિયાએ આ સાયકલ કેટલામાં ખરીદી હશે? એટલે આલિયાએ જે સાયકલના ચૂકવણી કરી હોય છે રૂપિયામાં એ તમારે શોધવાના છે. હવે રકમ સમજવાનો પ્રયત્ન કર્યા કે કેટલા વ્યક્તિ છે? તો કે ભાઈ ટોટલ છે ને સાહેબ એ અમારી પાસે એક મોહન છે, પછી એક છે રવિકુમાર અને એક છે આલિયા, એટલે 3 વ્યક્તિ છે બરાબર. તો આપણે જોઈ લઈએ, જો મોહન લખું, મોહન નો એમ કરું, પછી રવિકુમાર નો શું કરીશ? આર, અને આલિયા નો આપણે એ કરીએ બરાબર. ચાલો, હવે મોહન કુમાર થી વસ્તુ જશે રવિકુમાર પાસે અને રવિકુમાર પાસેથી જશે આલિયા પાસે. તો મોહન છે એ 3200 માં સાયકલ ખરીદે, એટલે હું અહીંયા લખું 3200 બરાબર. 15% નફો લે, એટલે કે 3200 ના 15% તમારે કરવા પડે. 15% કરો જોઈએ 3200 ના. તો કે સાહેબ 3200 × 15 ના છેદમાં 100. મીંડું વયું ગયું. 3×15 કરવાના, 32×15. એક એ ચાલુ કરો એટલે પેલા 0 આવે. 1 2 2, 1 3 3, 5 ચાલુ કરો, 5 2 10, વધી 1, 5 3 15 ને 1 16 બરાબર છે. ટોટલ મારો એટલે 0 6 ને 2 8 અને 3 ને 1 4, એટલે કેટલા આવે? 480. એટલે અહીંયા 15% એટલે 480 છે એ ચડાવશે. 3200 માં મોહન 480 રૂપિયા નાખશે એટલે અહીંયા આવશે તમારે 3680 બરાબર. 3680 માં રવિકુમાર ને મળશે. રવિકુમાર પાછા 25% નફો ચડાવશે અને આલિયા ને આપશે બરાબર. એટલે તમારે પાછું કરવું પડે કે 3680 × 25 ના છેદમાં 100. આ એક મીંડું ગયું. 25 અને 10 છે તો 25 અને 5 × 2 = 10 બરાબર છે. 368 ને સીધી રીતે 2 વડે ઉડાડી દેવાય. 368 × 2, 2 × 1 = 2, માઇનસ કરો 1, 6 નીચે ઉતારો, 2 × 8 = 16, 0 0 આવી ગયા, હજી 8 નીચે ઉતાર્યા, 2 × 4 = 8 બરાબર, એટલે 0.
તો જુઓ કેટલું આવ્યું, 184. તો બે ગયા, 368 ગયા, અહીંયા આવશે 184. હવે તો કે સાહેબ હવે આવશે 184 ગુણ્યા 5, 5 4 20 વધી 2, 5 8 40, 40 ને 2 42 વધી 4, 5 એકુ 5 ને 4 તો કે સાહેબ 9, એટલે 920 રૂપિયા છે એ તમારે 3680 માં એડ કરવા પડે. કોને એડ કર્યા? રવિકુમારે. તો નાખો જઈએ 3680 પ્લસ 920 બરાબર, એટલે 00, 8 ને 2 10 નું શૂન્ય વધી 1, 6 ને 1 7, 7 ને 9 તો કે 16 વધી 1, 3 ને 1 4 એટલે 4600. તો અહીંયા આલિયાને સાયકલની ચૂકવણી રૂપે કેટલા રૂપિયા આપવામાં થશે, મીન્સ આપવાના થશે, તો કેટલા થશે? તો કે સાહેબ 4600. ક્લિયર? આટલી ગણતરી તમારે કરવી પડે. જો પણ ફટાફટ આવડી જતું હોય ને કે ભાઈ 3200 ના 10% 320 થાય, બરાબર છે, અને 5% કેટલા થાય? તો કે 160. 320 માં 160 નાખો તો કેટલા આવે? તો કે 480. તો ઈ તમારે તરત પછી ગણતરી આ બધી કરવી ન પડે. 3200 માં 480 નાખી દેવાના, એટલે 3680 એવા, એના 25%, બરાબર છે. પણ જો ડાયરેક્ટ ન આવડતું હોય તો આ બધી ગણતરી કરવી પડે. ક્લિયર? ચાલો આપણે જવાબ જોઈ લઈએ. જવાબ શું છે? 4600 છે. તો કે હા સાહેબ, જો આવી ગયા. ઓકે, નેક્સ્ટ માં જઈએ. એ પેલા સીસી 2024 માટે તમને જે કેરિયર એકેડેમી છે એ 50 રૂપિયામાં 50 મોડલ પેપર આપે છે. કેટલા? તો કે ભાઈ 50 રૂપિયા છે સાહેબ, અને એમાં 50 મોડલ પેપર આપણને આપવામાં આવે છે. તો તરત જ આ તમે પરચેસ કરો અને આની પ્રેક્ટિસ કરવા લાગો. જેટલી મોડલ પેપરની પ્રેક્ટિસ કરશો એટલું તમારું સીસીએ નું પેપર સારું જશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ માં જઈએ. નેક્સ્ટ શું કે? તો કે ભાઈ રવિ કુમાર કોઈ એક બાઇક 20% નફો લઈને મોહન કુમાર ને વેચે છે. ચાલો પેલા તો વ્યક્તિ કેટલા છે? તો કે સાહેબ એક રવિ કુમાર છે, એક મોહન કુમાર છે. મોહન કુમાર તેના પર 25% નફો લઈને અમન ને વેચે છે. ત્રીજો કોણ છે? તો કે સાહેબ અમન છે. જો અમન તે બાઇક માટે 15000 ચૂકવતો હોય તો મૂળ કિંમત કેટલી? એટલે તમને છેલ્લે અમને જે ચૂકવણી કરી ને એ આપી છે, તો તમારે અહીંયા મૂળ કિંમત શોધવાની છે. આ દાખલામાં તમને મૂળ કિંમત આપી હતી અને છેલ્લી આલિયાની કિંમત શોધવાની હતી. ઠીક છે, તો આ દાખલાની પેટર્ન આમ જોઈએ તો ઓલાની પેટર્ન કરતા રિવર્સ જાય છે, બરાબર. તો આપણે જોઈએ રવિ કુમાર, પછી કોણ છે? તો કે સાહેબ મોહન, અને પછી કોણ આવે છે? અમન, બરાબર. તો આ ત્રણ વ્યક્તિ છે. રવિ પાસેથી જશે મોહન કુમાર પાસે, મોહન કુમાર પાસેથી જશે અમન પાસે. રવિ કુમાર કેટલો નફો લઈ? 20%. તો માની લ્યો કે આ 100 રૂપિયા છે, બરાબર છે. રવિ કુમાર જે બાઇક છે એની કિંમત છે રવિ કુમાર પાસેની 100 રૂપિયા. તો એ મોહન કુમાર ને આપશે 120 માં, હા કે ના, બરાબર. મોહન કુમાર એના ઉપર કેટલા ટકા નફો લે? તો કે સાહેબ 25%. એટલે 120 ના 25% તમે કરો, 20% કરો તો 24 થાય, 5% કરો તો 6 થાય, એટલે ટોટલ 25% કેટલા થાય? તો કે ભાઈ 30 રૂપિયા થાય. કેટલા થાય? તો કે સાહેબ રૂપિયા 30. એ 120 માં નાખો એટલે કેટલા આવે? સાહેબ 150. અમન ને કેટલામાં પડી? તો કે સાહેબ અમન ને 150 માં પડી. 150 લેખે અમનભાઈ છે એ 15000 રૂપિયા ચૂકવે છે. કેટલા ચૂકવે છે? 15000, બરાબર છે. તો આપણને એમ કીધું છે કે બાઇક ની મૂળ કિંમત કેટલી, એટલે રવિ કુમાર પાસે જે બાઇક છે હતી ઇન ધ સેન્સ ત્યારે એની મૂળ કિંમત શું હોય છે. તો આપણે ત્રિરાશિ માંડીએ કે 150 એ જો 15000 રૂપિયા હોય તો 100 એ કેટલા, બરાબર છે. તો 100 × 15000 ના છેદમાં 150. મીંડું મીંડું વયું ગયું, બરાબર છે. 15 અને 1500 છે, બરાબર. તો તમે પેલા એક વસ્તુ સમજો કે 15 × 10 = 150 થાય. તો કે હા સાહેબ 10 અહીંયા આવી ગયા, મીંડું કાઢી ને અહીંયા ચડાવી ગયા, એટલે 15 × 100 કરો એટલે 1500 થાય. 100 × 100 કેટલા થાય? તો કે સાહેબ 10000 રૂપિયા. તો જયારે રવિ કુમાર પાસે બાઇક હશે ત્યારે એની કિંમત કેટલી હશે? તો કે સાહેબ 10000. કેટલી હશે? 10000. ક્લિયર? જોઈ લઈએ આપણે જવાબ, જો આવે છે ડન. ચાલો નેક્સ્ટ માં જઈએ. વરુણ કુમાર એક મોટર કાર 30000 માં ખરીદે છે. ચાલો આપણે લખતા જઈએ કે ભાઈ મૂળ કિંમત, અથવા તો આપણે અહીંયા એવું જ લખીએ ખરીદ કિંમત. શું લખશું? ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? તો કે સાહેબ ખરીદ કિંમત છે 30000 રૂપિયા. ઓકે,
તેઓ તેના ઉપર 5000 ખર્ચે છે. ખર્ચ કરે છે, કેટલો કરે છે? તો કે સાહેબ 5000. પછી 8000 નો વીમો લે છે, એટલે એ પણ એક પ્રકારનો ખર્ચ થયો. તો વીમો કેટલાનો લીધો? તો કે સાહેબ વીમો લીધો 8000 રૂપિયા. બરાબર છે. ટોટલ એની પડતર કિંમત શું થશે? તો કે પડતર કિંમત તમે બધું જ ખરીદ કિંમતમાં ખર્ચા ઉમેરી દો, ખરાજાત ખર્ચ, તો તમને પડતર કિંમત મળે. તો 30 ને 5 35 ને 8 43 બરાબર, એટલે અહીંયા આવશે 43000. બરાબર, 43000 પડતર કિંમત થઈ મોટરકાર. જો તે આ મોટરકાર 52000 વેચે તો તેને કેટલા ટકા નફો થાય? હવે ઈ બાપુ છે ને પડતર કિંમતમાં 43000 મોટરકાર લઈ છે અને વેચી એની છે 52000 રૂપિયા, એટલે 52000 વેચી દે છે. બરાબર, 43000 અને 52000 વચ્ચેનો તફાવત તમે ગણો એટલે 9000 રૂપિયા થાય. કેટલો થાય? 9000. એટલે 9000 નો નફો થાય, પણ તમને નફો આ માયગો છે શેમાં? તો કે સાહેબ અમને માયગો છે ટકાવારીમાં. શેમાં માયગો છે? ટકાવારીમાં. તો તમારે ઓલવેઝ યાદ શું રાખવાનું કે ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત અથવા તો મૂળ કિંમત ઉપર ટકાવારી નીકળે, વેકી ઉપર નીકળે નહીં. તો 43000 હોય, આ 43000 ઇન ધ સેન્સ 43000 છે. બરાબર છે, ₹43000. બરાબર, એક બે એક બરાબર, આટલા મીંડા વહી આગ્યા. હવે 900 ભાગ્યા 43, જો અહીંયા સાઈડ માં કરું છું, આ 900 ભાગ્યા 43 બરાબર છે. ચાલો, 43 અને 900 છે તો પેલા 90 છે, તો તમે વિચાર કરો કે 43 × 2 કેટલા થાય? તો કે સાહેબ 43 × 2 40 × 2 80, 3 × 2 એટલે 43 × 2 86 થાય. 43 × 2 કેટલા આવે? 86. 90 માંથી 86 બાદ કરો 4, મીંડું નીચે ઉતારો 40 ત્યાં. હવે આપણે 40 છે અને અહીંયા 43 છે. બરાબર છે, હવે ભાગ હાલે? તો કે સાહેબ નો હાલે, એટલે આપણે અહીંયા મૂકવો પડે 0. શું મૂકવું પડે? 0, કારણ કે 43 કરતા 40 છે નાના, એટલે 0 મૂકવો પડે. હવે પાછળ કઈ છે નહીં, એટલે અહીંયા મારે લેવો પડે પોઈન્ટ, અને પોઈન્ટ લઈને હું અહીંયા 0 લઉં ને હવે 0 છે એ ઉતારી શકું. હવે 400 થયા, તો હવે સાહેબ જોઈએ 43 × તમે કેટલા કરશો તો 400 આવશે. તો જો 43 × 9 ટ્રાય કરીએ આપણે, પેલા 8 કરીએ. ચાલો, બરાબર છે કે 8 × 3 = 24 વધી 2, 8 × 4 = 32 ને 2 = 34 બરાબર 344. હવે 43 × 9 કરો જોઈએ કે સાહેબ 9 × 3 = 27 વધી 2, 9 × 4 = 36 ને 2 = 38 387 થાય છે. બરાબર છે, 43 × 10 કરો તો 430 થઈ જાય, એટલે હું 43 × 10 જ જાતો. તો 43 × 9 કરો તો શું થાય? તો કે સાહેબ 387 બરાબર, બાદ કરો એટલે અહીંયા વધે 13 બરાબર, 13 વધે, પાછું અહીંથી 1 0 ઉતારી ગયો. બરાબર, હવે 43 × કેટલા કરશો તો 130. તો જો વધવું ન જોઈએ, જો 43 × આપણે અહીંયા કરીએ, ચાલો અહીંયા જોઈ લઈએ કે સાહેબ 43 × હું જાઉં છું 4 જઈએ કે 3 જઈએ, તો જે પેલા 3 જઈએ, 3 × 3 = 9, 3 × 4 = 12, 129 બરાબર છે. તો એનો મતલબ એવો થાય કે 43 × 3 છે ને 129 થાય છે. તો 43 × આપણે કરશું 3 અને અહીંયા આવશે 129 અને અહીંયા આવશે 1. હવે આગળ હલાવવાની જરૂર નથી, કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા છે, પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા છે. તો આપણો જવાબ છે ને એ આનો પોઈન્ટમાં આવશે કે 20.93%. જોઈ લઈએ આપણે નફો આવે છે કે નહીં. આવી ગયો બરાબર. આખી ગણતરી છે ને મેં તમને જો વ્યવસ્થિત રીતે બેઝિક લેવલથી કરીને આપી છે કે કઈ રીતે તમારે ભાગાકાર કરવો, કઈ રીતે છેદ ઉડાડવા, કઈ રીતે વસ્તુ લખવી. બરાબર છે, તો ખાસ જોજો. રેડી, પોઈન્ટમાં જવાબ આવશે અને પોઈન્ટ પછી 2 આંકડા આવી ગયા, એટલે આગળ મેં પછી ગણતરી કરી નથી. ચાલો નેક્સ્ટ લેવલ ઉપર જઈએ આપણે. નેક્સ્ટ શું કહે કે એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય તો તેનાથી બમણી કિંમતથી વેચવાથી કેટલા ટકો નફો થાય?
રકમ સમજવાની ખાસ ટ્રાય કરજો, બરાબર છે? રકમ સમજવાની ખાસ ટ્રાય કરજો કે એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ છે. ધારો કે વસ્તુ છે એ 100 રૂપિયાની હોય, કેટલા રૂપિયાની? 100 રૂપિયાની, બરાબર છે? અને એમાંથી તમે 15% બાદ કરો તો એ વસ્તુની વેચાણ કિંમત શું થઈ? 85. હા કે ના? કારણ કે ખોટ તો બાદ કરવી પડે ને, બરાબર છે? તો આ 85 થઈ કે નહીં? બરાબર, રકમ ખાસ સમજવાની ટ્રાય કરજો. રકમ ઉપરથી હું દાખલો ગણી દઈશ. જો 100 એ કેટલા આવ્યા? તો કે 85. હા કે ના? તો હવે એ કિંમતને આપણે બમણી કરવાની છે. શું કરવાનું? તો કે સાહેબ બમણી કરવાની. તો આ 100 ને હું બમણી કરું એટલે કેટલા થાય? તો કે સાહેબ 100 ના બમણા 200 થાય. બરાબર, અહીંથી ડાયરેક્ટ એ ખબર પડી જાય, પણ હું ડાયરેક્ટ તમને પૂછી કહું છું. પેલા આપણે ત્રિરાશી માંડીને કરીએ. 100 ના બમણા કેટલા થાય? તો કે 200. ત્રિરાશી માંડો તો કે ભાઈ 100 એ 85, 100 એ 85, તો 200 એ કેટલા? બમણી કરીને વેચવામાં આવે તો, તો કે સાહેબ 200 ગુણ્યા 85 ના છેદમાં 100. બે મીંડા ઉડી ગયા, 85 દુ કેટલા થાય? તો કે સાહેબ 170. હવે ખાસ યાદ રાખજો કે 170 છે એ 170% તમારો જવાબ નહીં આવે, કારણ કે 100% વાળી તો વસ્તુ હતી. બરાબર, નફો કેટલા ટકા થાય? બરાબર છે, આ 100% વાળી હતી. મીન્સ કે હું તમને એમ કહું કે આ 100% વાળી વસ્તુ હતી અને તમે 170 માં દીધી, તો બે નો તફાવત તમે કાઢો તો શું આવે જવાબ? તો કે સાહેબ 70%. શું આવે? 70%. બરાબર, શું આવશે? 70%. તો જોઈ લઈએ આપણે જવાબ આવે છે. હા, તો 70% નફો થાય. બરાબર છે. હવે હું તમને એમ કહું કે 100 એ 15% કાઢ્યા, તો 200 એ તમે કેટલા ટકા કાઢ્યા હોય? 30. આવી રીતે પણ તમે કરી શકો. બરાબર છે. પણ આવી રીતે જો તમને ન ફાવતું હોય, બરાબર, આવી રીતે જો તમને ન ફાવતું હોય તો તમારે આવી રીતે ત્રિરાશી માંડીને જ કરવાનું કે 100 રૂપિયા એટલે કે 100%, 15% ખોટ જાય, 85 થયા, 100 ને બમણી કરી દેવામાં આવે, કારણ કે બમણી કિંમત છે એટલે 100 ને બમણી કરો તો 200 થાય. હવે 100% એ કેટલા હતા? તો કે સાહેબ 100% એ 85 હતા. 100 એ કેટલા હતા? 85. બરાબર, તો 200 એ કેટલા? એટલે તમે ત્રિરાશી માંડશો, 200 ગુણ્યા ગુણાકાર કરશો, 200 ગુણ્યા 85 ના છેદમાં 100 એટલે 170 આવશે. મૂળ કિંમત 100% હતી, વેચાણ કિંમત 170% થઈ, તો નફો કેટલો થયો હોય? તો કે સાહેબ 70%. રેડી, ચાલો નેક્સ્ટ લેવલ ઉપર આપણે જઈએ. 10% નફાથી કોઈ પુસ્તકને 220 માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી થાય? હવે અહીંયા પણ પેટર્ન બદલાણી જોવો. 10% નફાથી પુસ્તકને વેચવાનું છે, તો ખાસ સમજવાની પ્રયત્ન કરજો કે આ તમને 220 છે ને એ કેટલા આપ્યું છે. જો માની લ્યો કે પુસ્તક 100% વાળું હતું, બરાબર છે, 10% તમે નફાથી વેચ્યું હોય, 10% ચડાવો એટલે પુસ્તક તમે વેચો છો 110%. 110% એ તમને 220 રૂપિયા આપેલા છે, એટલે 220 રૂપિયા જે છે ને એ તમને 100 એ નથી આપેલા. કેટલા આપેલા છે? 220 આપેલા છે 110%. તો તમારે શોધવાનું શું છે? તો કે સાહેબ ખરીદ કિંમત. ખરીદ કિંમત એટલે, તો કે સાહેબ 100% વાળી. માંડો ત્રિરાશી કે સાહેબ 100 ગુણ્યા 220 ના છેદમાં 110. મીંડું ગયું 11 2 22. 100 ગુણ્યા 2 કરશો એટલે શું જવાબ આવે? 200 રૂપિયા. તો પુસ્તકની અથવા તો પુસ્તકની ખરીદ કિંમત, મૂળ કિંમત શું હશે? તો કે સાહેબ 200. જો આવી ગયો, એટલે ખાસ તમારે રકમને સમજવાની કે 220 છે ને એ તમને 100% આપેલા નથી, 110% આપેલા છે. જો 100% મૂકશો તો દાખલો ખોટો પડશે. ડન. ચાલો નેક્સ્ટમાં જોઈએ કે 1500 ની ઘડિયાળ 1800 માં વેચવાની તો કેટલા ટકા નફો થાય? 1500 રૂપિયાની ઘડિયાળ વેચવાની કેટલામાં? તો કે સાહેબ 1800 માં. 1800 માં વેચો એટલે તમને વધારે કેટલા મળ્યા? તો કે સાહેબ 300. હા કે ના? બરાબર. હવે સીધું જ વાત કે 1500 એટલે કેટલા થાય? તો કે સાહેબ 100%. તો 300 એ કેટલા? હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખાસ કરીને રૂપિયા નથી પૂછતા કે ભાઈ કેટલા રૂપિયા નફો થયો, કેટલા રૂપિયા ખોટ ગઈ, એવું કઈ પૂછતા નથી. હવે ટકાવારી પૂછે છે. પેલાની પેટર્ન હતી ને જૂના જમાનાની, એમાં રૂપિયા પૂછતા, હવે શું પૂછે છે? ટકાવારી. ચાલો 300 ગુણ્યા 100 ના છેદમાં, તો કે સાહેબ 1500. મીંડું ગયું, બરાબર છે. હવે તો સાહેબ 15 દુ ને 30, અને આ મીંડું કટ કરીને ઉપર લગાડી દો
એટલે તમારો જવાબ શું આવે? 20%. શું આવે? 20%. જોઈ લ્યો જવાબ આવે છે તો કે હા સાહેબ 20% નફો થયો. ક્લિયર? હવે જો તમને ફ્રી ડેઈલી ઓનલાઈન ટેસ્ટ છે અત્યારે જે કેરિયર એકેડેમીની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં અવેલેબલ જ છે, તો રેગ્યુલર ટેસ્ટ આપતા જાઓ. ઘણી બધી ટેસ્ટ એમાં અંદર આપેલી છે, અગાઉની પડેલી છે, તો એ પણ આપો. આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ટેસ્ટ રેગ્યુલર આપવા માંડો. ખાસ યાદ રાખજો, આજે મેં તમને નફો કોટના જે 10 દાખલા કરાવ્યા ને એ અતિ મહત્વના છે અને જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે ને એ જ બધી પેટર્નો લઈ આવ્યો છું. દરેક દાખલામાં તમે જોયું હશે કે કંઈક ને કંઈક નવું આવ્યું છે, તો રેગ્યુલર આની પ્રેક્ટિસ કરજો. હું આવી રીતે નવા નવા લેક્ચર વધારાના પાર્ટમાં લેતો આવીશ અને તમને દરેક ચેપ્ટરની બધી જ પેટર્ન છે હું 1 બાય 1 કરાવી આપીશ. ઓકે, ચાલો.